સદગુરુ આજે સવારે તાજેતરના હૈદરાબાદ બળાત્કાર અને હત્યા કેસના ચાર આરોપીઓ પોલીસે એન્કાઉન્ટરમાં તેઓને ગોળી મારીને હત્યા કરી નાખી એક સ્ત્રી તરીકે હું આ શ્રેણીબદ્ધ ઘટનાઓથી ખૂબ જ પરેશાન છું પરંતુ તે જ સમયે મને લાગે છે કે ન્યાય થયો છે સદગુરુ શું તમને પણ લાગે છે કે તેઓ સાથે જે થયું તેઓ એને જ લાયક હતા વેલ તે યુવતી સાથે જે કંઈ બન્યું કમનસીબે તે કોઈ અલગ કેસ નથી અને ખાલી આવું આ દેશમાં જ બને છે એમ પણ નથી આવું આખી દુનિયામાં બની રહ્યું છે ફક્ત લિંગના આધારે જે રીતે માનવી પર ઘાત કરવામાં આવે છે એવું આખી દુનિયામાં બની રહ્યું છે આ દેશમાં તો ઘણા નાના પાયા થતું હતું ફક્ત એ કારણથી કે આ પેઢી સુધી મોટેભાગે મહિલાઓને સુરક્ષિત રાખવામાં આવતી હતી ઘરોની અંદર આ બધી વસ્તુઓનો બહુ અવકાશ નહોતો એ વખતે એવું એવા લોકો સાથે થયું જેને તેઓ જાણતા હતા પણ આ પ્રકારની નિર્દયતા નહોતી કારણ કે સામાન્ય રીતે સ્ત્રીઓ સુરક્ષિત જગ્યાઓ હતી આ પહેલી પેઢી છે જેણે બહાર પગ મૂક્યો છે અને હવે આ બધી વસ્તુઓ વધી રહી છે એક પછી એક ભયાનક ઘટનાઓ એકબીજા કરતાં પણ વધુ નિર્દય આમ બની રહ્યું છે વેલ જો તમે નજીકના મિત્ર હો કે કુટુંબીજન હો આ યુવાન સ્ત્રીના તો ખરેખર તમને આવું જ કંઈક કરવાની ઈચ્છા થશે મને કહેવા દો કે તો હું થોડા વર્ષ પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં કેલિફોર્નિયામાં હતો અને આ પ્રકારની જે ઘટના બની કેલિફોર્નિયામાં અને અમે ચર્ચા કરી રહ્યા હતા અને વિભિન્ન લોકો વિભિન્ન વાતો કરતા હતા એમાં એક એવું ગ્રુપ હતું કે જેઓ ફાંસીની સજાની ખિલાફ હતા એ લોકો ફાંસીની સજામાં માનતા નથી હું પણ કોઈને લટકાવવામાં માનતો નથી છતાં પણ અમુક પ્રકારની ઘટનાઓ જ્યારે બને છે ફક્ત એક ગુના તરીકે નહીં પણ કોઈક વ્યક્તિ સંપૂર્ણ રીતે આનંદ માણી રહી છે સતાવવામાં નિરાશ કરવામાં અને એક માનવીને સંપૂર્ણ રીતે ખરાબ કરવામાં તેઓએ ફક્ત એમ કર્યું એવું નથી પણ એવું કરવામાં તેઓએ આનંદ માણ્યો તો આ ચર્ચા ચાલી રહી હતી અને આ એક ચોક્કસ વ્યક્તિ કે જે ફાંસીની સજાની વિરુદ્ધનો એક કાર્યકર છે ખૂબ ગરમાગરમી ત્યાં થઈ ગઈ અને મેં એને પૂછ્યું કે ધારો કે કારણ કે તેની એક ચૌદ પંદર વર્ષની બાળકી હતી અને જે કેસની અમે વાત કરી રહ્યા હતા એ પણ લગભગ એ જ ઉંમરની હતી મેં કહ્યું કે ધારો કે આવું કંઈક તમારી પુત્રી સાથે થાય તો પણ તમે આવું જ કહેશો ખૂબ વજનપૂર્વક તમે શું કરશો પછી એ બેઠો અને તેણે કહ્યું કે હું મારા સ્વહસ્તે એ માણસના આંખના ડોળા આખા કાઢી નાખીશ હું તેના જાતીય અંગ પણ કાપી નાખીશ હું જાત જાતની વસ્તુઓ કરીશ એની સાથે અને હું એવું ઈચ્છીશ કે એ મરતા પહેલાં ત્રણ દિવસનો સમય કાઢે મેં કહ્યું જુઓ તો લોકોની અંદર આ પ્રકારની લાગણીઓ છે હવે પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા તમે જો આ રીતે આગળ વધશો તો એક સભ્ય રાષ્ટ્ર વધશે જ નહીં જો પોલીસ અને ન્યાયતંત્ર કુટુંબની ભાવના પ્રમાણે ચાલશે અથવા તો લોકોની ભાવનાઓ પ્રમાણે તો કાયદાકીય શાસન રહેશે જ નહીં એક સભ્ય સમાજમાંથી રાષ્ટ્ર બનાવવાની પ્રક્રિયામાં કાયદાકીય શાસન એ હંમેશા ન્યાયી નથી હોતું કાયદાકીય શાસન એ ન્યાય નથી કાયદાકીય શાસન એ ઘણી બધી ઘટનાઓ બનતા પહેલા અટકાવે છે તમારે અત્યારે સમજવાની જરૂર છે કે કાયદાકીય શાસન આ પ્રમાણે છે માની લો કે તમારી પાસે એક વાહન છે એક મોટરસાઇકલ છે અને આ વ્યક્તિ આવીને એ લઈને જતો રહે છે અને તે પોતાના ઘરમાં સંતાડી દે છે તો તમે ચાર પાંચ લોકોને ભેગા કરશો તેના ઘરે જશો તેને મારશો અને મોટરસાયકલ લઈને આવી જશો હવે તમારે જેલમાં જવું પડશે આ કાયદાકીય શાસન છે કારણ કે ખરેખર તો તમારે પોલીસને ફરિયાદ કરવાની હોય તો આ સંપૂર્ણ રીતે અન્યાય લાગે છે પરંતુ જો આપણે કાયદાનું શાસન છોડી દઈશું તો જંગલ એ શહેર તરફ આવી જશે ઓકે તો ધારો કે પોલીસે શૂટ કર્યા કે લોકોએ ભેગા થઈને મારી નાખ્યા તેમાં શું ફર્ક છે ખરેખર તો લોકોનું ટોળું પોલીસ સ્ટેશનની બહાર ઊભું રહીને કહે છે કે અમને સોંપી દો અમે તેમને સંભાળી લઈશું એ લોકોએ મારી નાખ્યા હોત સંસદમાં પણ લોકો કહે છે કે એ લોકોને મારી નાખો સંસદ વેલ આ એક લાગણી છે જ્યારે તમે જુઓ છો કે જે ખરાબ કાર્ય તેઓએ કર્યું છે એમાં કોઈ સવાલ જ નથી તેઓ માટે કોઈ સહાનુભૂતિ નથી પરંતુ જો તમે કાયદો ભૂલી જાઓ અને આવું બધું કરવા માંડો તમે કેવી રીતે જાણો છો તમે કેવી રીતે જાણો છો હું જાણું છું કે આ ખૂબ અપ્રિય રીત છે કહેવાની હું કદાચ મુશ્કેલીમાં મુકાવું તમે કેવી રીતે જાણો છો માની લો કે હું જ પોલીસ છું અને આજે શહેરમાં ખૂબ જ દબાણ છે કે આવી ઘટના બની છે મારે શું કરવું જોઈએ કે જે ચાર માણસો હાથમાં આવ્યા અને પકડીને કહી દીધું કે આ જ માણસો છે અને જો હું બે દિવસની રાહ જોઉં તો આ લોકો બોલશે એના કરતાં તો એમને મારી નાખો અથવા તો જેલમાં તેમને લટકાવી દો ને એવું કહી દો કે તેમણે આત્મહત્યા કરી બસ તો કેસ પૂરો મારું કામ પૂરું મને મેડલ મળશે આમાં ઘણી બધી છટકબારીઓ છે આ પ્રકારના કેસમાં તો એકવાર તમે એક ક્ષેત્રમાં જાઓ ત્યારબાદ કોઈ નિયંત્રણ નથી હોતું અત્યારે દેશની લાગણીઓ એવી છે કે આ ચારેયવ સાથે બરાબર જ થયું છે હું બહુ વિગતમાં નથી ઉતરવા માગતો એ કંઈ પણ હોઈ શકે છે પણ તે જ સમયે ધારો કે આ ચાર લોકો અંધકારની ચાદર ઓઢીને ક્યાંક ભાગી ગયા હોત ત્યારે રાષ્ટ્ર શું કહેત ત્યારે આપણામાંની દરેક વ્યક્તિ એમ કહેત કે પોલીસ અસમર્થ છે કોઈ કામ કરવાને કાબિલ નથી કદાચ તેઓ ગુનેગારો સાથે ભળેલા હશે કદાચ પોલીસે જ પેલી છોકરીનો રેપ કર્યો હશે જાત જાતની વાતો બહાર આવત પત્રકારો આ બધું જ આવરી લેત તો આના ઘણા બધા આયામો છે અને આ ખૂબ જ સંવેદનશીલ ઘટના છે પણ શું આપણે ઝડપી ન્યાય તરફ આગળ વધી રહ્યા છે એક ગુનો થાય છે બીજે દિવસે સવારે તેમને મારી નાખો વેલ જો તમે બિનસત્તાવાર અદાલતો પાછી લાવશો તો તમે એક પગલું પાછું ભરી રહ્યા છો આ દુનિયાને સભ્ય બનાવવામાં એમ નહીં માનતા કે વિશ્વ સભ્ય છે જ ઓકે તમારે સતત દરેક પેઢીમાં સભ્યતા તરફ આગળ વધવું પડશે સતત અથવા પછી લોકો પાછું પગલું ભરશે આવી લાગણીમાં જ્યારે મારી માટે કોઈ કિંમતી વસ્તુ છે હું ગુમાવું છું ત્યારે જો હું બધા જ નિયમો તોડી નાખું કારણ કે તે મને ખૂબ હેરાન કરે છે તો આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્ય છે મારે કે તમારે કોઈ પક્ષ લેવાની જરૂર નથી કે કોણ સાચું છે કોણ ખોટું છે કમનસીબે આ એક વાસ્તવિકતા છે પણ ખૂબ ભારપૂર્વક હું કહીશ કે આ એક ખૂબ જ ધીમી ગતિની ન્યાયિક પ્રક્રિયાનું પરિણામ છે કે બધા જાણે છે કે જો તમે કોર્ટમાં જશો તો ઓછામાં ઓછા દસ વર્ષ થશે જો મારી દીકરીનો બળાત્કાર થયો હોય તો શું હું દસ વર્ષ રાહ જોઈશ બિલકુલ નહીં અત્યારે બીજા મા બાપ જેમની દીકરી નિર્ભયાનો બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી દિલ્હીમાં એ મા બાપ એમ કહે છે કે આવું જ થવું જોઈએ અમે એમ જ ઈચ્છીએ છીએ કે અમારી દીકરી સાથે જે લોકોએ આવું કર્યું તેમની સાથે પણ આમ જ થવું જોઈએ કેમ સાત વર્ષ પછી પણ તેમને ફાંસી નથી થઈ સજા આપવામાં આવી છે પરંતુ એક પછી એક અપીલો અને તેઓ ઉચ્ચ અદાલતોમાં જશે તેની આખી જિંદગી એ જેલમાં કાઢશે અને આપણે એમની માટે ટેક્સ ભરીએ છીએ હા આપણે ભરીએ છીએ જ્યારે કોઈ ખૂબ જ સમજદાર વ્યક્તિ જ્યારે આનંદ મહેન્દ્રા જેવા સંતુલિત અને સમજદાર વ્યક્તિ એમ કહે છે કે હું જલ્લાદ તરીકેની સેવા આપવા તૈયાર છું કારણ કે તેઓ કહે છે કે જલ્લાદો જ નથી કારણ કે બધા કહે છે કે ફાંસીની સજા હોવી જ ના જોઈએ એટલે જલ્લાદોની નોકરી જતી રહી તો ભલેને તમે સજા આપી પણ દોરડું ખેંચવાવાળું જ કોઈ નથી જ્યારે આનંદ મહેન્દ્રા જેવા સંતુલિત સ્થિર અને ખૂબ જ સફળ બિઝનેસમેન એમ કહે છે કે હું જલ્લાદ તરીકેની સ્વયંસેવા આપવા તૈયાર છું ત્યારે તમારે સમજવું જોઈએ કે ન્યાયતંત્ર ખૂબ જ ધીમું છે ખૂબ ધીમું અમાનવીય રીતે ધીમું જો આ વિશે કંઈ કરવામાં નહીં આવે તો આવું કાયમી બની જશે તે વેગ પકડશે લોકોની લાગણી પોલીસ સાથે છે એ સારી વાત નથી લાંબા ગાળામાં દેશ માટે સારી વાત નથી